નમસ્કાર એની ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સુરતના રાંદેરના વિસ્તારનો એક ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો, જેમાં પાલનપુર પાટિયા ખાતેની જલારામ જ્યોત એપાર્ટમેન્ટમાં શિક્ષકના 8 માસના બે ટ્વિન્સ બાળકોને સાચવવા રાખેલી કેરટેકરની કુર્તા સામે આવી। સુરતના રાંદેર વિસ્તારનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, જેમાં પાલનપુર પાટિયા ખાતેની જલારામ જ્યોત એપાર્ટમેન્ટ બિલ્ડિંગ નંબર 9 ફ્લેટ નંબર 204માં શિક્ષકના 8 માસના બે ટ્વિન્સ બાળકોને સાચવવા રાખેલી કેરટેકરની કુર્તા સામે આવી છે, જેમાં કેરટેકરે લગભગ 5 મિનિટ સુધી એક બાળકને પલંગ ઉપર 4-5 વાર પછાડ્યું હતું, તેમજ કાન આંબડીને તેને હવામાં ફંગોળી માર માર્યો હતો, જેથી બાળક બેહોશ થઈ ગયું હતું। આથી કેરટેકરે બાળકના માતા પિતાને જાણ કરતાં માતા પિતાનું તુરંત પોતાના બાળકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેને માથામાં ઈજા થતાં બ્રેઇન હેમરેજ થવાનું સામે આવ્યું। મહત્વનું છે કે ઘરમાં લાગેલી સીસીટીવી કેમેરા ચેક કરાતા કેરટેકર મહિલાએ બાળક ઉપર 5 મિનિટ સુધી અત્યાચાર કર્યા હોવાનો ચોંકાવનારો ફૂટેજ સામે આવ્યા હતા, જેમાં બાળક રડતું હોવા છતાં કેરટેકરને જરાય દયા ના આવી। આખરે મામલો રાંદેર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો। આ ઘટનામાં બાળકના પિતા મિતેશ પટેલે મોડી રાત્રે પોલીસ ફરિયાદ આપી હતી કે જેના આધારે કેરટેકર કોમલ રવિ ચાંદલેકર સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરાઈ હતી। તમને જણાવી દઈએ કે કેરટેકર તરીકે કોમલ છેલ્લા 3 મહિનાથી કામ કરતી હતી, તેનો 3000 પગાર હતો। શિક્ષકને 8 માસના બે ટ્વિન્સ બાળકો છે। બાળકના પિતા સ્કૂલમાં શિક્ષક અને માતા આઈટીઆઈમાં ઇન્સ્ટિટ્યૂટ ટીચર છે, જ્યારે આરોપી મહિલા કોમલનો પતિ પણ સ્કૂલમાં જ નોકરી કરે છે। જી, આપનું નામ? મારું નામ કલાબેન શિરીષભાઈ પટેલ છે અને મારો છોકરો છે મિતેશ શિરીષભાઈ પટેલ અને મારી બહુ છે શિવાનીબેન શિરીષભાઈ પટેલ, જે નોકરી કરે છે મધુરાગેટ આઈટીઆઈ કોલેજમાં પ્રોફેસરની નોકરી કરે છે અને મારો છોકરો એસડીજેનમાં માસ્ટરની નોકરી કરે છે। બંને જણા નોકરી કરતા હોવા છતાં મારાથી અલગ રહે છે, બાજુના જ ઘરમાં રહે છે, એટલે કેરટેકરને સોંપેલું હતું અને કેરટેકર વિશ્વાસી એ લોકોએ રાખેલી હતી કે એના મારા છોકરાની ફ્રેન્ડની મિસિસ જ હતી, એટલે મારા છોકરાએ એક વિશ્વાસ પર રાખેલી હતી, પણ એને પણ ભૂલ કરી કે એનું બેકગ્રાઉન્ડ ચેક નહીં કર્યું ને એનું આજુબાજુનું રહેણસહેણ કેવું છે, અને એ વગર છોકરાની હતી, 7 વર્ષથી મેરેજ લાઈફ એની છે પણ એને કોઈ જાતના છોકરા નથી, તો મારા છોકરાએ કેરટેકર રાખેલી હતી તો એનું બેકગ્રાઉન્ડ ચેક કર્યા વગર વિચાર્યા વગર રાખી, પણ છેલ્લા 8 દિવસથી છોકરાઓને ટોર્ચર કરતી હતી બિલ્ડિંગમાં। બધા જ મને કહેતા હતા કે તમારા છોકરાઓની જે કેરટેકર આવે છે કોમલબેન કરીને, એ કોમલબેન તમારા છોકરાના છોકરાઓને ટોર્ચર કરે છે ને, ખોટી રીતે બોલે છે, ગંદા ગંદા શબ્દો બોલે છે ને બહુ મોટે મોટેથી બોલે છે। એટલે 3 તારીખે બપોરે હું દરવાજા પાસે કંઈ કામથી નીકળી, એટલે મારી બહુ નોકરી પર હતી ને એકલી જ હતી ઘરમાં, એ એકલી જ રહે છે 10 વાગ્યાથી 12 વાગ્યા સુધી એકલી હોય છે, 12:30 વાગ્યા સુધી, પછી મારી બહુ આવે છે, એ જે 2 કલાક એકલી રહી છે એ 2 કલાકમાં છોકરાઓને ટોર્ચર કરતી હતી, પણ છેલ્લા 2 દિવસથી એણે છોકરાને એટલા ટોર્ચર કર્યા કે 3 તારીખે બપોરે છોકરાને ગમે તેવા શબ્દો બોલતી હતી, અને હું બિધાનની વાત સાંભળવા કરતાં જાતે જ મેં સાંભળ્યું છે કે હું છોકરાની દાદી છું ને હું સાંભળતી હતી દરવાજાની બહાર ઊભી રહીને, એ છોકરાને ગંદા ગંદા શબ્દો બોલતી હતી ને ખોટી રીતે મારતી હતી, એવો મને અવાજ આવ્યો કે મારે છે, પણ છોકરાને સબૂતી આપવા માટે મેં છોકરાને ફોન કર્યો, મારો છોકરો અલગ રહે છે એટલે મેં એને નોકરી પર ફોન કર્યો કે ભાઈ તારી કેરટેકર આવી રીતે છોકરાને આ કરે છે, પણ મારા છોકરાને એમના હસબન્ડ જાત સાથે એટલી મિત્રતા છે કે માનતો જ નહીં હતો કે આવું નહીં જ કરે એમ, પણ પછી મારા છોકરાને મેં કીધું તું ઇમિડિયટલી, તને મારી પર વાત પર વિશ્વાસ નહીં આવે તો તું કેમેરા લગાવ અને સીસીટીવી કેમેરા લગાવ ને 5-6 દિવસ જો કે તારા ઘરમાં શું ચાલે છે। ત્યાર પછી એણે સીસીટીવી કેમેરા 3 તારીખે રાત્રે લગાવ્યા અને 10:15 વાગે મારી બહુ નોકરી પર નીકળી, 7 વાગે છોકરો નોકરી પર નીકળ્યો, પછી એને બારણા બંધ કરીને જે છોકરા રડતો હતો એને દૂધ પીવડાવતી હતી ને રડતો છોકરો જરાક જ રડ્યો એટલે એણે એક તમાચો માર્યો ને એક તમાચો માર્યા પછી છોકરો વધારે રડતો થયો, તેને 5-6 તમાચા એણે ખોટી રીતે માર્યા અને જેવા તમાચા મારતી હતી ને સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે એણે એનો બહુ ભારે હાથ છે અને બાઈ બહુ ફાઇટવાળી છે, એણે બહુ તમાચા માર્યા ને તો છોકરો બેભાન થઈ ગયો, પલંગ પર કઈ પછાડવામાં પણ દેખાય છે બેભાન થઈ ગયો છોકરો, ને બેભાન અવસ્થામાં પણ એને નહીં ખબર પડી કે આ છોકરો બેભાન થઈ ગયો છે, તેણે છોકરાને બહુ માર માર્યો અને પછી એનો કાન પકડીને એકદમ।
આઇકન દબાવવાનું ના ભૂલતા।